બધું જ ખતમ થઈ ગયું જિંદગીમાં. હવે જિંદગીમાં કંઈ એટલે કંઈ જ રહ્યું નથી, તો આ જીવન જીવવાનો શું અર્થ? ના મમ્મી, આજે તો વાત ના પૂછ એટલું કામ હતું. હા, થાકી તો જાવ જ ને. હા હા, પણ રિક્ષા નથી મળતી એટલે ચાલીને આવું છું. અરે, રિક્ષા મળે એટલે પહોંચું. હા, સારું મમ્મી, હું તને હા કોલ કરું. હા હા, બાય. હે ભગવાન, આજકાલના છોકરા, નક્કી આનું બ્રેકઅપ થયું હશે. આવા બધા મારા રસ્તામાં જ કેમ આવે છે? નહીં, બચાવવા દોડીશ કે બૂમ પાડીશ ત્યાં પડી જશે તો? તું શું કરવું? મન તો થાય છે કે બસ આ હવા આમ જ ચાલતી રહે અને આપણે બંને અહીં આમ જ ઊભા રહીએ, હે ને? તમે અહીં કેમ? એ જ તો હું તમને પૂછવા માંગુ છું કે તમે અહીં કેમ? પર્સનલ છે, તમે જાઓ અહીંયાથી. દેખાવમાં તો તું બહુ હેન્ડસમ લાગે છે, પણ તારા વારીએ તને તોય છોડી દીધો. તમારે શું મતલબ? હાય, બ્રેકઅપ થયું છે ને તારું? તમે જાઓ અહીંયાથી અને મને મારું કામ કરવા દો. નહીં, છોડો મારો હાથ. ના, હું નહીં છોડું. મેં કીધું છોડો. એવી બધી તે શું પ્રોબ્લેમ આવી ગઈ છે લાઈફમાં? કેમ ડરપોકની જેમ મરવું પડે? હું ડરપોક નથી, પણ જિંદગીએ એવા મુકામ પર લાવીને છોડી દીધો છે કે મરવા સિવાય કોઈ ઓપ્શન નથી. જો મારા મરવાનું પણ એક મોટું કારણ છે, માટે પ્લીઝ તમે જાઓ અહીંયાથી. લોકો જીવવાના બાના ગોતે અને તમે મરવાનું જ કારણ ગોતી બેઠા. એ એક કારણને સાઈડમાં મૂકશો તો જીવવાના હજાર કારણ મળશે, માટે ઉતરો. નહીં, જો તું નહીં સમજે, છોડ મને. અરે નહીં, છોડ, મેં કહ્યું છોડ. ના, અચ્છા તો હું બચી ગયો, નદીમાં નથી પડે. લોય, કોઈ આવું કેમ હોઈ શકે? હું સારી નિયત સાથે તમને બચાવવા આવી હતી અને તમે મને જ ખાવા આપી દીધો. ચૂપ, એકદમ ચૂપ. મેં કહ્યું તો અહીંયા મને બચાવવા આવજે. હવે એક શબ્દ પણ નહીં. આ મારી લાઈફ છે અને હું જે કરું એ તું તારા કામથી કામ રાખ અને જા અહીંયાથી. આ ફરી ક્યાંક મરવા તો નહીં જાતો હોય ને? એ ઉભો રે, એ મિસ્ટર, ઓ હેલો, એ મોટી બુદ્ધિ, તને કહું છું ઉભો રે. ના, હું ના જાઉં ઝેર લેવા. આમ પણ મેડિકલમાંથી ઝેર લઈને મરવાનો આઈડિયા બહુ ખરાબ છે. આજકાલની પોલીસ બહુ સ્માર્ટ થઈ ગઈ છે, તું શેરી નથી જોતો? પ્રદ્યુમન કેસે દયા, કુછ તો ગડબડ હે. અને અભિજીત મને હાથ કરી પહેરાવતો હશે. ના, હું ના જાઉં. જો જવાનું તો તાર જ છે. હા, શું બગાડ્યું છે મેં તારું? મને છોડી દે, હજી મારું સપનું પૂરું નથી થયું. તું તારી રીતે મરી જા, હું તને નહીં રોકું. બસ, પણ બીજી કઈ રીતે મરું? કંઈક તો આઈડિયા દે. હા, મને ભેગી લઈને જ મરશે. આ ઊની જાજી બધી દવા એકારે પી લઉં તો? છે તારી પાસે? ના, તો મેડિકલ. ઈ,
ચૂપ રે, ત્યાં નથી જવું, એ તો પ્રોબ્લેમ છે ગધેડા. એક કામ કરો, હાથમાં ચાકો થી એ તો બહુ કોમન થઈ ગયું, પણ પંખે લટકાઈ જાવ. ના, તારો વજન થોડો વધુ છે. ના, હું નહીં આવું. ના ના. થેન્ક યુ. હા મમ્મી. હા બસ આવું છું. હા લા. મને હવે જવું જોશે, પણ તારામાં મેં મારા નંબર સેવ કરી દીધા છે. મારી જરૂર હોય તો મને કોલ કરી દેજે. હું નહીં કરું. પ્લીઝ કરજે. ના. હા તું, હું કરી દઈશ, પણ તું મારો કોલ તો રિસીવ કરજે. બાય. આ અત્યારે કેમ કોલ કરે છે? હેલો, તને સમજ નથી આવતી કે મારે વાત નથી કરવી? જો મને મારી રીતે રહેવા દે, ને તું તારી લાઈફમાં ધ્યાન દે, મારામાં નહીં. ક્યાં છો? તને કઈ ફરક નથી પડતો? હું કઈ કહું છું તને? હું કઈ કહું છું? પેલા મારો જવાબ આપો. ક્યાં છો? ગાર્ડન. એ પણ તું અહીં ના આવતી? કયું ગાર્ડન? મંદિરની બાજુવાળું? ના. ઓ, સ્કૂલની બાજુવાળું? હા, પણ તું અહીં ના આવતી. ઓકે. તને મેં ના પાડી હતી ને, તો પણ કેમ આવી? નાની છો, ના સમજો. એક વાર કોઈ કે એમાં સમજ નથી આવતો? હરેક વાતમાં મજાક મસ્તી, બસ બીજું કઈ નહીં. કોણ કઈ સિચ્યુએશનમાં છે કઈ જોવાનું જ નહીં. જો તારે જાણવું છે ને કે શું થયું છે મારી સાથે, તો સાંભળ.
હું એક બિલ્ડર છું. મેં હમણાં જ એક નવી સાઇટનું કામ ચાલુ કર્યું હતું. મેં ક્લાયન્ટ પાસેથી હાફ પેમેન્ટ એડવાન્સ લઈ લીધું હતું, પણ કામ ચાલુ કર્યા પહેલાં જ મારો પાર્ટનર આ બધા જ પૈસા લઈને ભાગી ગયો. હવે કોન્ટ્રાક્ટ અધૂરો છે. હવે કોન્ટ્રાક્ટ અધૂરો છે અને એડવાન્સ લેવાઈ ગયું છે. કામ પૈસાના કારણે અટકી ગયું છે અને ક્લાયન્ટે મારા પર ક્લેમ કર્યો છે. હું ચોર છું, ફ્રોડ છું અને મારી કંપનીની પૂરી બદનામી થઈ છે. એના કારણથી બધા જ કામ બંધ થઈ ગયા છે. તો હવે હું શું કરું? ક્યાંથી લાવું પૈસા? ક્લાયન્ટ મને પ્રેશર કરે છે, પણ હું કઈ રીતે કામ કરું? કંઈ રસ્તો નથી, બધું જ ખરાબ થઈ ગયું. નામ, કામ, પૈસા બધું જતું રહ્યું અને બદનામી થઈ એ અલગ. હવે નથી સહન થતું. મારી પાસે હવે કંઈ જ નથી. હું સાવ હારી ગયો છું. જેમની પાસે ખોવા કંઈ હોતું નથી એનાથી સ્ટ્રોંગ માણસ બીજું કોઈ નથી. શેનો ડર છે? હતું એટલું તો જતું રહ્યું, હવે બચ્યું જ કંઈ નથી તો ડર શેનો? હવે તો હરીફાઈ થવી જોઈએ કે જેટલું ગયું છે એટલું બધું જ વ્યાજ સહિત પાછું મેળવીશ. મતલબ કે કામ ચાલુ કરો. પણ કઈ રીતે? એમની પાસેથી બાકીનું પેમેન્ટ એડવાન્સ લઈને. નહીં થાય, પોસિબલ જ નથી. બધું પોસિબલ છે. તમે એમને પ્રોબ્લેમ કીધી છે ને, હવે સોલ્યુશન કયો? અને આમ પણ એમને કામ જોઈએ. તમારી બદનામી કરીને કે પૈસા લઈને એમને શું મળે? કંઈ જ નહીં. મારું માનો એ માની જ જશે. તું મારો સાથ આપીશ? હું? હા, ખબર નહીં પણ તારી વાતો સાંભળીને કંઈ અઘરું નથી લાગતું. લાગે છે બધું થઈ જશે. પ્લીઝ મારો સાથ આપ. હા, પણ સેલેરી કેટલી આપશો? તને અત્યારે જેટલી મળતી હશે એનાથી થોડી વધુ. ઓકે, ડન છે. પણ શું? સેલેરી તો હું એટલી જ લઈશ જેટલી હાલમાં લઉં છું. વધુ આપું છું નથી જોતી. કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું પપ્પાએ શીખવ્યું નથી. તો શું શીખવ્યું છે તારા પપ્પાએ? મુશ્કેલ સમયે અજનબીનો પણ સાથ આપવો. અને એકવાર હાથ પકડ્યો પછી જ્યાં સુધી કામ થાય નહીં ત્યાં સુધી હાથ અને કામ બેયને છોડવા નહીં. જેડી આપણને બીજો ચાન્સ આપવા તૈયાર છે. વાહ, ગ્રેટ. આજ અને અત્યારથી જ જેડીના પ્રોજેક્ટને કન્ટિન્યુ કરો. વેરી ગુડ. સર કેટલા થાકી ગયા છે.
સર, હા અરે સર, હવે તમે આરામ કરો, બાકીનું કામ હું જોઈ લઈશ. હું કરી લઉં છું. સર હેલ્પ કરાવ. જીડીનો પ્રોજેક્ટ હવે એકદમ પૂરો થઈ ગયો છે અને આ બધું ગીતના કારણે શક્ય બન્યું છે. એ કેમ આજે આવી નથી? સર, બે ગુડ ન્યૂઝ. હા હા, પણ આરામથી થોડો શ્વાસ તો લઈ લે. અરે સર, તમે પેલા સાંભળો તો ખરા. જેડી આપણા કામથી ખુશ છે અને મીડિયા સામે જણાવ્યું છે કે આપણી કંપની ફ્રોડ નથી અને બહુ સારી કંપની છે. એનો ચેક પણ આવી ગયો છે અને હવે આપણે બીજા કામ પણ ચાલુ કરી શકીએ છીએ. મતલબ એને મારા પરથી ફ્રોડનો કેસ હટાવી દીધો છે? આટલું જ નહીં, તમારો પાર્ટનર શૈલેષ પકડાઈ ગયો છે અને પોલીસની કાર્યવાહી બાદ કંપનીના પૈસા પાછા મળી જશે. આજે તો હું બહુ જ ખુશ છું. એક ટાઈમે જીવ હારવા ચાલ્યો તો આજે જિંદગી જીતી લીધી હોય એટલી ખુશી મળી છે. બધા વર્કરને છેલ્લા 3 મહિનાની સેલરી ચૂકવી દેવામાં આવે અને 7 દીવા બદલ બોનસ આપવામાં આવે અને બધાને દિલથી થેન્ક યુ કહેજો. હાજી સર. ગીત, તારા લીધે જ મને મારી જિંદગી પાછી મળી છે. આ બધું જ તારા લીધે જ શક્ય બન્યું છે. મારી જિંદગીમાં તારા આવવાથી આ દુનિયા મારે મન સ્વર્ગ બની ગઈ છે. તારી સાથે જીવન જીવવામાં મજા આવે છે. અરે હું તો મરી ગયો હોત જો તે દિવસે તે મને બચાવી ના હોત, અને એટલે જ આ તારું દીધેલું જીવન તને જ દઈ દેવાનું મન થાય છે. હા ગીત, હું તને પ્રેમ કરવા લાગ્યો છું, બહુ બહુ પ્રેમ કરું છું, અને હું જાણું છું કે તું પણ મને પ્રેમ કરે છે, પણ તું તો ક્યારે આ વાત નહીં કરે એટલે મારે જ કરવી પડશે. બસ હવે તું મળે એટલી વાર જલ્દી હું તને મારા દિલની વાત કહી દઉં. હેલો મિસ્ટર, પ્રોબ્લેમમાંથી આઝાદ શું થયો? મને તો સૌ ભૂલી જ ગયો. ક્યાં છે તું? ઓ હેલો, પેલા મેં કંઈક પૂછ્યું છે. મેં પૂછ્યું ક્યાં છે તું? અચ્છા, મારી ગેમ મારી સાથે જ રમે છે. રાહ નથી જોવાતી, જલ્દી આવી જા ગાર્ડને. મંદિર વાળા? ના. ઓકે ઓકે, આવો. મેં સપનામાં નહોતું વિચાર્યું કે મારી જિંદગીમાં પાછું બધું સરખું થઈ જશે. હા હા, ખબર છે. થેન્ક યુ સો મચ ગીત, બધું તારા લીધે થયું છે. બસ બસ, હવે તારી જ મહેનત છે, મારો તો ખાલી સાથ હતો. હા, સાથ જરૂરી હતો,
જો તારો સાથ ના હોત તો હું આજ આ રીતે તારી સામે ના હોત. મારા કામમાં અને મારી જિંદગીમાં તારાથી જ વાડું છે. હવે એકલો એકલો તારી ખુશીમાં ખુશ થઈશ કે મારી ખુશી એ જાણીશ? અચ્છા, તો મારાથી વધુ એને ઉતાવળ છે દિલની વાત કહેવા? હા હા, જરૂર જાણીશ. બોલ બોલ જલ્દી. મારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. હે, શું વાત છે? હા રમેશ, અલે એ રમેશ, ધ્યાનથી. મારી જિંદગીનું સૌથી વાલું સપનું છે આ, મારા અને સંજયના લગ્ન. સંજય? હા, કોલેજથી જ અમે એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. પણ પપ્પાએ એને કહ્યું હતું કે જ્યાં સુધી એ મારા લાયક નહીં બને, એક સારી નોકરી અને મારા માટે સિક્યોર લાઈફ નહીં બનાવી દે, ત્યાં સુધી અમારા લગ્ન નહીં થાય. આજ ફાઇનલી એ થવા જઈ રહ્યું છે. તું સંજયને પ્રેમ કરે છે? હા, કહ્યું તો ખરા, કોલેજથી શું પાગલ હતી એની પાછળ. મને માનવામાં નથી આવતું કે મારા ને સંજયના લગ્ન થાય છે. ઓ નહીં, મારે કેટલી બધી તૈયારી કરવી છે. મારા લગ્ન છે રમેશ, હું જાઉં છું, પ્લીઝ. હા, બાય. ગીત સાંભળ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. આ શું થઈ ગયું મારી સાથે? મારી જિંદગીમાં તું ખુશીઓનો સાગર લઈને આવી મારા માટે, અને હવાની લહેર બની મારી પાસે આવીને મારામાં જ રહી ગઈ. અરે, તે જ મને જિંદગી જીવતા શીખવાડ્યું, અને આજે તું જ મને છોડીને જતી રહી. નહીં જીવી શકું ગીત તારા વગર, નહીં જીવી શકું. અરે, હર પણ તારી યાદ સતાવશે, તારી વાતો, તારી નોટંકી, તારી સ્માઈલ ક્યારે નહીં ભૂલાય, ક્યારે નહીં. હું તો કુદને કોઈને તને પામવા આવ્યો તો હું તો તારો થઈ ગયો, પણ ગીત તું કેમ મારી ના થઈ? તું કેમ મારી ના થઈ? રમેશ, સિગરેટ ના પીતા પ્લીઝ. તમારા હાથમાં સિગરેટ જ હશે, મને ખબર છે. તમે ખુશ થાવ કે દુખી, તમારે સૌથી પહેલાં તમારી સિગરેટ જોઈએ. પણ પ્લીઝ ના પીતા, મારા માટે. બસ તું ખુશ રહે, તે જ મને જીવતા શીખવાડ્યું, તે જ મને હસતા શીખવાડ્યું. તું જ કહેતી હતી ને ગીત કે જિંદગીમાં પ્રોબ્લેમ આવે તો બે કદમ ચાલી લેવું, સોલ્યુશન આગળ હોય જ, અને જો ન મળે તો બીજા બે કદમ ચાલી લેવું, પણ ઊભા ના રહી જવું. જો અટકી ગયા તો સોલ્યુશન નહીં મળે. તો બસ, હવે ક્યારેય કંઈ પણ થાય હું નહીં અટકું, નહીં ઊભો રહું. તારી યાદોનું સંભાળવું તો છે મારી પાસે, મારી રગે રગમાં તું જ છો. બસ અફસોસ તો એક જ રહી ગયો કે મારામાં રહીને તું કેમ મારી ના થઈ.
તું કેમ મારી ના થઈ?